वेलकम टू चांदनी देसाई यूट्यूब चैनल स्टैंडर्ड 1-10 धोरण 10 विषय गुजराती कविता 3 शिलवंत साधु ने कविता समझूती। कवि परिचय। कवियत्री गंगाबा कढ़णसंग गोहिल, जन्म 1846, मृत्यु 1894। साहित्य प्रकार भजन।
समझूती। सिलवंत साधु ने वारे वारे नमिए, जेने बदले नहीं वर्तमान रे, जीतनी वृत्ति जेनी सदाई निर्मल, जेने मां राज थाय मेहरबान। गंगा सतीए पोताना शिष्य पानबाई ने 52 दिवस सुधी अलग अलग पद संभाळाव्या अने पानबाईना गुरु थई उपदेश आप्यो हतो। तेमनी आ एक रचना छे। आ भजन में एक सद्गुरु, एक आदर्श संत केवा होय तेना विषे वात करवामां आवी छे। हे पानबाई, चारित्रवार संत ने वारंवार नमवू, वारंवार नमन करवाथी एटलो समय तेमनो साथ मळे તે આપણે માટે ખૂબ જ લાભદાયી હોય છે। આવા સંતના વર્તનમાં ક્યારેય પરિવર્તન આવતું નથી, તેમના વર્તનમાં કોઈ ઉતાર ચઢાવ આવતો નથી, તેમનું ચિત્ત હંમેશા નિર્મળ રહે છે। આવા નિર્મળ અને પવિત્ર ચિત્તવાળા સંત પર હંમેશા પરમાત્માની કૃપા વરસતી રહે છે। જેને શત્રુને મિત્ર એકેય નથી ઉર્મા, जेने परमात्मा प्रीति रे, मन वचन ने वाणी मा चाले ने रोड़ी पाड़े एवी रीते रे। जे संतनी चित्त निवृत्ति पवित्र छे, तेमना हृदय मा मित्र के शत्रु एवा भेदभाव होता नथी, तेवो तटस्थ होय छे, जगत द्वंद्वात्मक छे, तेवो सुख दुख राग द्वेष पाप पुण्य स्वर्ग नर्क वगैरेना भेदमां मानता नथी। तेमनुं हृदय तो परम अर्थ एटले के भगवान भजनमां रच्यू पच्यू रहे छे। भगवाननुं भजन एमना जीवननो परम अर्थ होय छे। हे पानबाई, आवा सद्गुरुना मन वचन अने वाणीमां एकरूपता होय छे। जगतना मानवीनुं मन અને વાણી અલગ હોય છે, પરંતુ સંત પુરુષોની જેવી વાણી પવિત્ર હોય છે એવું જ એમનું મન પવિત્ર હોય છે। માટે પાનભાઈ, આવા સંત પુરુષો જ્યાં મળે ત્યાં તેમને વારંવાર દર્શન કરવા જોઈએ। આઠે પહોર મન મસ્ત થઈને રેવે, જેને જાગી ગયો તુર્યાનો તાર રે, નામને જ રૂપ જાણે, મિથ્યા કરી જાણ્યું સદાય ભજનોનો વ્યાપાર રે। જે શૈલવાન છે, જેની ચિત્તની વૃત્તિ નિર્મળ છે, જે શત્રુ અને મિત્રને સમાન જુએ છે ને જેના મન અને વાણીમાં એકરૂપતા છે, તેવા સંત પુરુષને તો આઠેય પ્રહર એટલે 24 કલાક આનંદ જ રહેવાનો। તેમના અંતઃકરણમાં જ્ઞાનનો ઉદય થયેલો હોય છે। જ્ઞાનનો ઉદય થવાથી નામ અને રૂપ એટલે કે જગતની મોહમાયા અસત્ય છે, મિથ્યા છે તેનો અનુભવ થઈ જાય છે। હે બેટા પાનભાઈ, આવા ચારિત્રવાન સાધુને વારંવાર વંદન કરવા જોઈએ। સંગતો કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવ પાર રે। ગંગાસતી એમ બોલ્યા રે, પાનબાઈ જેને વચનોમાં વિશ્વાસ રે। પાનબાઈ, આવા ચરિત્રવાન સાધુને તમે શોભત કરજો, આવા ગુરુની સંગત તેમની સાથેનો સત્સંગ જ ભવસાગર પાર ઉતરવામાં ઉપયોગી નીવડશે। આગળ ગંગાસતી પાનબાઈને કહે છે, સિલવાન ગુરુ પ્રત્યેક વચનમાં વિશ્વાસ રાખજો, તમે આવા સંતોનો સંગ કરશો તો જ સંસાર તરી જશો। ગંગાસતીએ પાનબાઈને કહ્યું, આવા સંતોને પરમાત્માના વચનોમાં વિશ્વાસ હોય છે।